गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे ગયા લેક્ચરમાં કોડ રૂપકમ એટલે કોણ નિરોગી છે એનો ભાષાંતર જોયું, શબ્દાર્થ જોયા. હવે આપણે આજે સ્વાધ્યાય જોઈશું. તો તમે ચોપડીમાં જોજો, સ્વાધ્યાયમાં છે નીચેના શબ્દો મોઢેથી ઉચ્ચારણ કરો. તો હવે જે હું શબ્દ બોલું તમે બોલજો. કોડ રૂપકમ એટલે કે કોણ નિરોગી છે એવું કહેવાય. વૈધ સી, વૈધ સી. શ્રુણોમતી, શ્રુણોમતી એટલે કે સાંભળે છે. વૈધ સી એટલે વૈધ વાઘ વર વાઘ વર કીધા હતા ને, શ્રુણોમતી એટલે સાંભળે છે. હિતભૂકમ એટલે હિતકારી ભોજન કરનાર. ઋતભૂકમ એટલે ઋતુ અનુસાર ભોજન કરનાર. અનંતરમ, અનંતરમ એટલે ત્યાર પછી અથવા પછી. સ્વસ્થાનક એટલે પોતાના સ્થાને. જો ફરીથી કોડરૂકમ સંસ્કૃત શબ્દ બોલવો હવે. કોડરૂકમ, વૈદર્શી, શૃણોતી, હિતભૂકમ, ઋતુભૂકમ, અનંતરમ, સ્વસ્થાનમ. હવે પ્રશ્ન બે છે, પાઠના વિષય વસ્તુના આધારે પ્રશ્નના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, પક્ષી કી વદતી એનું ગુજરાતી. પક્ષી શું બોલે છે? પક્ષી કી વદતી, પક્ષી શું બોલે છે? તો એનો જવાબ છે પક્ષી વદતી કોડ રૂપકમ. એટલે પક્ષી શું બોલે છે? પક્ષી બોલે છે કોણ નિરોગી છે. જો ફરીથી, પક્ષી કી વદતી, પક્ષી શું બોલે છે? પક્ષી બોલે છે પક્ષી વદતી કોડ રૂપકમ. એટલે પક્ષી બોલે છે કોણ નિરોગી છે. પક્ષી વને પુત્ર ઉપવિષન, પક્ષી વનમાં ક્યાં જઈને બેસ્યું બેસે છે? પક્ષી વને પુત્ર ઉપવિષન, પક્ષી વનમાં જઈ ક્યાં બેસે છે? એનો જવાબ છે પક્ષી વને વૃક્ષસ્ય ઉપરથી એટલે વૃક્ષની ઉપર ઉપવિષનમ એટલે પક્ષી વનમાં વૃક્ષ પર બેસે છે. પક્ષી વને વૃક્ષસ્ય ઉપરી ઉપવિષતમ, પક્ષી વને વૃક્ષસ્ય વૃક્ષે ઉપવિશક્તિ, પક્ષી વનમાં વૃક્ષ ઉપર બેસે છે. હવે ત્રીજું, વૃક્ષસ્ય અધક અસ્તિ, વૃક્ષસ્ય અધક અસ્તિ, વૃક્ષની નીચે કોણ બેઠું છે? વૃક્ષસ્ય અધ વૈદર્શી વાઘભટ્ટ અસ્તિ, વૃક્ષસ્ય અધ વૈદર્શી વાઘભટ્ટ અસ્તિ, વૃક્ષની નીચે વૈદ્ય ઋષિ વાઘભટ્ટ છે. ત્રીજું, ચોથું, ઋષિ કી વદતી, ઋષિ શું બોલે છે? ઋષિ કી વદતી, ઋષિ શું બોલે છે? ઋષિ વદતી હિતભૂક, મિતભૂક, ઋષિ ઋતુભૂક ઇતિ. એટલે શું બોલે છે? ઋષિ બોલે છે હિતકારી ભોજન કરનાર, અલ્પ માત્રાનું ભોજન કરનાર અને ઋતુ અનુસાર ભોજન કરનાર નિરોગી રહે છે. હવે ઋષિ શું બોલે છે? ઋષિ વદતી હિતભૂક, મિતભૂક, ઋતુભૂક ઇતિ. ઋષિ બોલે છે હિતકારી ભોજન કરનાર, અલ્પ માત્રામાં ભોજન કરનાર અને ઋતુ અનુસાર ભોજન કરનાર નિરોગી રહે છે. હવે પાંચમું છે, સંતુષ્ટ પક્ષી પુત્ર આગચ્છતિ, સંતુષ્ટ થયેલું પક્ષી ક્યાં આવીને બેસે છે? કોની પાસે આવે છે એ પણ કહેવાય. સંતુષ્ટ પક્ષી પુત્ર આગચ્છતિ, સંતુષ્ટ થયેલું પક્ષી કોની પાસે આવે છે? સંતુષ્ટ થયેલું પક્ષી ઋતુ સમીપ આગચ્છતિ, સંતુષ્ટ પક્ષી ઋતુ ઋષિ સમીપમ આગચ્છતિ, સંતુષ્ટ થયેલું પક્ષી ઋષિ પાસે આવે છે. સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપ આગચ્છતિ, સંતુષ્ટ થયેલું પક્ષી ઋષિ પાસે આવે છે. હવે પ્રશ્ન નંબર ત્રણ છે, પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધી નીચેની ખાલી જગ્યા પૂરો. પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધી નીચેની ખાલી જગ્યા પૂરો. ઉદાહરણમાં આપણે ગચ્છતિ, ગચ્છતિ, પછી બીજું શું આવશે? તી લાગતો હોય વદતી, પછી ભવતી, અટતી, પૂછતી, પૂર્વંતી, દદાતી, ઉપવિશતી, શૃણોતી, કરોતી, નમતી, આગચ્છતી. શું આવશે જો ફરી બોલું? વદતી, ભવતી, અટતી, પૂછતી, પૂર્વંતી, દદાતી, ઉપવિશતી, શૃણોતી, કરોતી, નમતી, આગચ્છતી. આ બધા શબ્દો આવશે એમાં પાઠમાંથી શોધવાનું. હવે પ્રશ્ન નંબર ચાર છે, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. જો પક્ષી ખાલી જગ્યા અટકી, કૌંસમાં આપ્યું છે દ્વારા. પક્ષી ખાલી જગ્યા અટકી, કૌંસમાં શું આપ્યું છે? દ્વારા. તો
तो पक्षी द्वार द्वारम अटति शू कहवा द्वारम द्वारम अटति ले पक्षी घरे घरे फरे छे दरवाजे दरवाजे भिक्षुक खाली जगह गच्छति शू आशे कंस में गृहम तो भिक्षुक गृहे गृहम गृहम गच्छति भिक्षुक गृहम गच्छति शृंगाल खाली जगह भ्रमति कंस में शू आपे छे वनम शृंगालम वनम भ्रमति शृंगाल एटले वन में भ्रमे फरे छे शृंगाल वनम भ्रमति शृंगाल वन में फरे छे नूप खाली जगह गच्छति नूप एटले के राजा क्या खाली जगह गच्छति नगरम राजा नगर में फरे छे साधु खाली जगह पच्छति कंस में आपेल छे तीर्थम साधु तीर्थ पश्यन्ति तीर्थयात्रा करे छे तीर्थ विहरति तीर्थ भवन्ति હવે પ્રશ્ન નંબર 5 છે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો જો ઉદાહરણમાં આપ્યું છે પક્ષી ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપનિષદ ચ એટલે પક્ષી આમાં કૌંસમાં આપે છે વનમ અને વૃક્ષ તો વનમ એટલે મન અને ઉપર વનના ઉપર ટપકું થઈ જાય વન અને વૃક્ષે પક્ષી વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ પછી બીજો છે છાત્ર ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશદ ચ કૌંસમાં આપે છે વિદ્યાલય આસન હવે વિદ્યાલયનું વિદ્યાલય એના ઉપર બિંદુ થઈ જશે છાત્ર વિદ્યાલય ગચ્છતિ પછી આસનમ આસને ઉપવિશદ આસને ઉપવિશતું ચ છાત્ર વિદ્યાલય ગચ્છતિ આસને ઉપવિશું ચ બીજા નંબર અધિકારી ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશું ચ કાર્યાલય અને બીજો શબ્દ છે આસન તો અધિકારી કાર્યાલય ગચ્છતિ પછી આસંદે આસંદે ઉપવિશત ચ પછી ત્રીજો પ્રશ્ન છે વક્તવ ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશું ચ પછી કૌંસમાં આપેલો છે મંદિરમ બીજો શબ્દ છે પૂજા સ્થાનમ એટલે વક્ત મંદિરમ ગચ્છતિ પૂજા સ્થાને ઉપવિશતિ ઉપવિશતિ ચ ભક્ત મંદિર ગચ્છતિ પૂજા સ્થાને ઉપવિશતિ ચ ચોથો છે સિંહ ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ કૌંસમાં છે વનમ અને બીજો શબ્દ છે વૃક્ષતલ એટલે શું આવશે સિંહ વન ગચ્છતિ પછી બીજો શબ્દ ખાલી જગ્યા છે વૃક્ષતલે ઉપવિશતિ ચ શું આવશે સિંહ વનમ ગચ્છતિ વૃક્ષતલે ઉપવિશતિ ચ પ્રશ્નમાં પાછ ફરીથી કહું પહેલામાં છે છાત્ર ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા આસને ખાલી જગ્યા ઉપવિશતિ ચ કૌંસમાં વિદ્યાલય આસન તો છાત્ર વિદ્યાલય ગચ્છતિ આસને ઉપવિશતિ ચ પછી બીજો છે અધિકારી ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ એટલે કૌંસમાં છે કાર્યાલય પછી બીજો શબ્દ છે આસન તો શું આવશે અધિકારી કાર્યાલય ગચ્છતિ આસંદે ઉપવિશતિ ચ ત્રીજો છે ભક્ત ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ તો મંદિરમ અને પૂજા સ્થાન તો ભક્ત મંદિર ગચ્છતિ પછી શું આવશે પૂજા સ્થાને ઉપવિશતિ ચ ચોથો છે સિંહ ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ કૌંસમાં શબ્દ છે વનમ અને વૃક્ષતલ સિંહ વન્ય ગચ્છતિ વૃક્ષતલે ઉપવિશતિ ચ હવે આ સ્વાધ્યાય તમારે લખવાનો રહેશે હું PDFમાં મોકલી દઈશ વિડીયો ધન્યવાદ